આપ કેટલા વખતથી એલર્ટ ગ્રુપની શિબિરમાં આવો છો? એલર્ટ ગ્રુપની શિબિરમાં તો હું ફર્સ્ટ ટાઈમ જ આવ્યો છું, પણ એલર્ટ ગ્રુપ જોડે હું 10 વર્ષથી સંકળાયેલો છું. શિબિરમાં આવ્યા પછી તમને કેવો અનુભવ થઈ રહ્યો છે અત્યારે? શિબિરમાં ગઈકાલે ફર્સ્ટ ડે પૂરો કર્યો, આજે સેકન્ડ ડે છે. અમે ગુરુ ભગવાનની રાહ જોઈ રહ્યા છે, પણ મને અહીંયા ફર્સ્ટ ટાઈમ આવ્યા પછી એવું લાગ્યું કે હવે લાઈફ ટાઈમ મારે આવવું જોઈએ. ઇરિસ્પેક્ટિવ ઓફ એની સર્કમસ્ટન્સીસ આ શિબિર એટલા માટે એટેન્ડ કરવી જોઈએ કે ગઈકાલે 2-3 કલાક સુધી ગુરુ ભગવાનના પ્રવચનો સાંભળ્યા. સાહેબ, શું ક્લેરિટી ઓફ થોટ્સ છે! પૈસો, પુણ્ય, પ્રેમ અને પરમાત્મા, આમાંથી મારી લાઈફમાં પ્રાયોરિટી કોની હોવી જોઈએ? કોણ મારી સદી? આ શું તમે એવું માનો છો કે માત્ર કોઈ એક જૈન યુવાનની સમસ્યા છે? ના, એવું નથી. 21મી સદીની અંદર સ્ટ્રગલ કરતા, સ્ટ્રાઈવ કરતા, ફેમસ થવા માંગતા, ટોપ પર જવા માંગતા, ઇરિસ્પેક્ટિવ ઓફ એની ફિલ્ડ, આ દરેકે દરેક યુવાનની સમસ્યા છે. જૈન એલર્ટ ગ્રુપના યુવાનોએ માત્ર આ વસ્તુ જૈનો પૂરતી સીમિત ન રાખતા, જૈને તો યુવાનો સુધી પણ લઈ જવી જોઈએ. આપણું સમાજ વ્યવસ્થા ગોઠવવાનો જે પ્રયત્ન થઈ રહ્યો છે અને આ પ્રવચનોથી સમાજમાં યુવકના પોતાના જીવનમાં કેટલા ફેરફાર આવી શકે એવું લાગે છે? હું કહું ત્યાં સુધી તો હું એક ટીચર છું, મારી પાસે 500, 700, 1500 વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે, અને હું જ્યારે જૈનેતર લોકોને મળું ત્યારે એવું પૂછે કે હા, તમારા જૈન ધર્મમાં પેલા 2 સાધુઓ છે ને, અમને બહુ ગમે એમ. મેં કીધું, કયા 2 સાધુઓ? તો એક તો રત્ન સુંદર સુરેશ્વરજી મહારાજાનું નામ આવે, અને ત્યારબાદ તરુણ સાગરજીનું નામ આવે, કડવે પ્રવચન માટે ફેમસ. પણ પર્ટિક્યુલરલી રત્ન સુંદર સુરેશ્વરજી મહારાજા એમના પ્રવચનોની જે ક્લિપિંગ ફેસબુક ઉપર અને સોશિયલ મીડિયા પર જુએ ને, ત્યારે આમ જ મસ્તીમાં બેઠા હોય, ફેસબુક સ્ક્રોલ કરતા હોય, જે 6 મિનિટની ક્લિપ સાંભળીએ ને તો ખબર ન પડતા એ લોકો એવું કેવું છે કે અમને અમારી સમસ્યાનો જવાબ મળી. હવે શિબિરમાં આવ્યા પછી તમને તમારી લાઈફમાં કંઈક ફરક લાગશે? ફરક નહીં સાહેબ, ઇટ્સ અ લાઈફ ચેન્જિંગ શિબિર. ફરક કોને કહેવાય, 5%, 10% હોય એને ફેર કહેવાય, પણ ટોટલી લાઈફ ચેન્જિંગ મેં કહી દીધું ને કે ગઈકાલે સવારનું સેશન એટેન્ડ કર્યું, બપોરનું સેશન એટેન્ડ કર્યું, અને બીજું કે શિબિર એલર્ટની જે શિબિરના આયોજન કરતા છે એને હું બહુ ધન્યવાદ આપું છું કે શિબિરો એકદમ ફર્સ્ટ ક્લાસ સેટ કરે છે ને, એ હ્યુમન સાયકોલોજીને અનુકૂળ છે. કોઈ પણ શિબિરાર્થી પર સ્ટ્રેસ નથી આવતો કે યુ હેવ ટુ ડુ ધીસ, 5-4 કશું જ નથી ઇફ યુ વોન્ટ ટુ એટેન્ડ. પણ મેં જોયું કે ઓલમોસ્ટ 99% કેન્સર બધી જ એક્ટિવિટીમાં ભાગ લે છે, અને મને બહુ આનંદ છે. મને એવું થાય છે કે અત્યાર સુધી આટલા બધા વર્ષો સુધી એલર્ટ ગ્રુપમાં રહ્યા પછી મારા ડભોઈના દરભાવતીના યુવાનો મને કહેતા હતા કે આ લોકો ભાઈ આવો આવો, પણ આઈ વોઝ ડિસેબલ. પણ હવે એવું લાગે છે કે આઈ વિલ નેવર મિસ અ સિંગલ શિફ્ટ. થેન્ક યુ.